गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 12 विज्ञान प्रवाहनी अंदर फिजिक्स सब्जेक्ट में आपणो चेप्टर नंबर 9 चालतो हतो। गई काले आपणे पूर्ण आंतरिक परावर्तन अने तेना उपयोगो जोई लीधेला हता। हवे आजे जे जोवानुं छे ए जे गोळीय सपाटी पासे थतो वक्रीभवन, मतलब कि अहींथी हवे आपणो लेन्स शरू थशे, बराबर છે। तो आमां गोळीय सपाटीनी वात करीए એટલે આમાં હજુ લેન્સ આવશે, પણ પહેલાં આપણે કાંઈ ગોળીય સપાટી જે છે એટલે કે સ્પેરિકલ સરફેસ, એના માટે આપણે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર વચ્ચેનો આપણે સંબંધ શોધવાનો છે, એના વક્રીભવનાંક અને વક્ર સપાટી વક્રતા ત્રિજ્યાના પદમાં આપણે શોધવાનું છે, બરાબર છે। એટલે આ એક થિયરી 3 માર્કની અંદર તમને પૂછી શકાય છે, 3 માર્કમાં, બરાબર છે। તો હવે આપણે વાત કરીએ તો આ તમારી સ્ફેરિકલ સરફેસ છે, ગોળીય સરફેસ છે, બરાબર છે। આનું આપણે બધું શોધવાનું છે, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર વચ્ચેનો એક સંબંધ કોના ફોર્મમાં શોધવાનો છે, વક્રીભવનાંક અને એટલે કે વી અને યુનો સંબંધ આપણે એન અને આરના સ્વરૂપમાં શોધવાનો છે। તો વક્રતા કેન્દ્ર સી અને વક્રતા ત્રિજ્યા આર ધરાવતી વક્ર સપાટીના મુખ્ય અક્ષ પર મૂકેલી બિંદુવત વસ્તુ ઓનું બિંદુવત પ્રતિબિંબ આઈ રચવાની આકૃતિમાં ધરાયેલી છે। જોઈ લો, વક્રતા કેન્દ્ર સી છે અને વક્રતા ત્રિજ્યા આર ધરાવતી સપાટી જે છે એની મુખ્ય અક્ષ, બરાબર છે, પર આપણે વસ્તુ ઓ છે, કઈ જે વસ્તુ આપણી ઓ, કઈ જે વસ્તુ ઓ છે અને તેનું પ્રતિબિંબ આપણને કયું મળે છે, આઈ, આ આપણે આકૃતિમાં દર્શાવેલું છે। વક્રતા કેન્દ્ર સી અને વક્રતા જે આર ધરાવતી જે સપાટી છે એની મુખ્ય અક્ષ પર આપણે ઓ વસ્તુ છે એનું પ્રતિબિંબ આઈ આપણને મળે છે। હવે આપણે N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી કિરણો વક્ર સપાટી પર આપાત થાય છે। સમજો કે N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી કિરણ કયા આપાત થાય છે, વક્ર સપાટી ઉપર અહીંયા, બરાબર છે। અને N2 વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં એ વક્રીભવનમાં અહીંયા અથડાયું અને થોડુંક નીચું નામ્યું એટલે કે વક્રીભવન પામ્યું, બરાબર છે। કયું માધ્યમ? બીજું, પેલા પહેલામાંથી આવ્યું ને બીજામાં વક્રીભવન પામ્યું, બરાબર છે। અહીં વક્ર સપાટીનું દર્પણમુખ નાનું લઈએ છીએ, આપણે નાનો લઈએ છીએ જેથી ખૂણાને નાના ધારી શકાય અને NMને બિંદુ N માંથી મુખ્ય અક્ષ પર દોરેલ લંબ જેટલી લંબાઈનો લઈ શકાય, એટલે કે હવે આપણે એનો લંબ જે NM દોરેલો છે એ આપણે નાનો લઈ શકીએ એટલા માટે। હવે આપણે વાત કરીએ કે tan NOM આ ખૂણાની વાત કરીએ, tan થીટાનું સૂત્ર મને ખબર છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આપણો આ જે છે એની સામેની બાજુ થશે MN અને પાસેની બાજુ થશે OM, જોઈ લો બનેલું છે, બરાબર છે। સેમ એવી જ રીતે NCM આ બાજુ સી નો ખૂણો લઈએ તો MNના છેદમાં CM થાય, બરાબર છે। અને એવી રીતે NIM આઈની સામે NMના છેદમાં IM થાય, બરાબર છે। બધા ખૂણા આપણને મળી ગયા। હવે આપણે વાત કરીએ કે જે આપણો NO અને સી આ બંને જે ત્રિકોણ છે, બરાબર, એના માટે આપણે વાત કરીએ કે અંતઃ સમ્મુખ કોણ, એના અંતઃ સમ્મુખ કોણ કયા બને, NOM અને NCM સામસામેના, બરાબર છે। એટલે બંનેનો સરવાળો થાય આઈ ઇઝ ઇક્વલ ટુ NOM પ્લસ NCM. NOMની કિંમત છે MNના છેદમાં OM અને પેલાની છે MNના છેદમાં MC, બંનેનો સરવાળો કરતી તો। હવે આ અંતઃ સમ્મુખ કોણ મળ્યા, હવે એવી જ રીતે NCI, હવે આપણો NC અને I આ જે છે એનો જે બહિષ્કોણ, એક બહિષ્કોણની વાત કરીએ તો NIM અને બીજો INC 3 બને, એટલે આ INIM આખો જે સોરી NC અને I જે છે આટલો આ જગ્યાનો, બરાબર છે। એનો જે એક બહિષ્કોણ આપણો કયો બને તો એક NIM આખો બને અને બીજો બનશે INC આખો બનશે, એટલે બેનો સરવાળો કર્યો, બરાબર। હવે એ બન્યો NCM, એટલે આપણને ખબર છે NCMની કિંમત આપણી પાસે MN/MC છે, બરાબર છે। NIMની કિંમત આપણને ખબર છે MN/MI અને NICની કિંમત R, એટલે આપણ આ પ્લસ છે આમ લઈ જઈએ એટલે માઇનસ, એટલે આપણને આરની કિંમત મળી ગઈ। હવે આપણને ખબર છે એટલે આર મળી ગયો અને આઈ મળી ગયો, બરાબર। આ એટલે આપાત કોણ ને આર એટલે વક્રીભૂત કોણ। હવે સ્નેલનો નિયમ આપણને ખબર છે N1 sin θ ઇઝ ઇક્વલ ટુ N2 sin θ r, સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું, આઈ, સાઈન આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું, આર। આઈ અને આરની કિંમત મારી પાસે છે જ, બરાબર છે, બેઠી કિંમત મેં મૂકી દીધી બંને જગ્યાએ, બરાબર છે। હવે
આપણે વાત કરીએ કે એનએમ, હવે બંનેમાંથી આપણે જોઈએ તો એમસી એમસી છે બરાબર, એમએન એમએન છે બરાબર છે બંનેમાંથી. તો આપણે વાત કરીએ બંનેમાંથી એમએન કોમન કાઢીએ, એમએન એટલે એમએન ઉડી જશે, એટલે શું બચશે? એન વનના છેદમાં ઓએમ અને એન વનના છેદમાં એમસી ઇઝ ઇક્વલ ટુ એમ ટુના છેદમાં એનસી અને એમ ટુના છેદમાં એમઆઈ બની ગયો બરાબર. બંનેમાંથી એમએન ઉડી ગયો. હવે આપણને ખબર છે કે ઓથી એમ જે છે એ યુ છે, વસ્તુ અંતર છે. પેલો એમથી આઈ છે તે પ્રતિબિંબ અંતર છે બરાબર છે, એટલે એ બધું લખી દીધું મેં, પ્રતિબિંબ અંતર વખત જે બધાની કિંમત મૂકી દીધી બરાબર છે. હવે એન વન સાથે એન ટુ લીધો ને બીજા એન વન સાથે એન ટુ લીધો બરાબર છે, એટલે આપણને એન વન અને આમ લઈ ગયો માઇનસ છે, એટલે એન ટુને આગળ લઈએ, એટલે એન ટુ બાય વી માઇનસ એન વન બાય યુ બરાબર. ફરીથી એકવાર જુઓ, આપણે અહીંયા ઓએમની કિંમત મૂકી યુ, આ ઓએમ હતો એની જગ્યાએ કિંમત મૂકી યુ, પણ આ બાજુ છે એટલે મેં માઇનસ લીધી બરાબર છે. લેન્સમાં ખબર છે આપણને આની કિંમત, એમસીની કિંમત આર છે, એમસી છે એટલે મેં આર મૂક્યો, આ બાજુ છે એટલે પ્લસ લીધો. સેમ એવી જ રીતે એમસીની કિંમત આર અને વી આ બાજુ છે બરાબર, એટલે મેં પ્લસ વી મૂક્યો બરાબર છે. એટલે આયરો બેઠું રહ્યો બરાબર, આમાં મેં એન ટુ બંને સેમ હતા બરાબર, એટલે મેં એક એન ટુ આમ લાવ્યો, એક એન વન આમ લઈ ગયો બરાબર, એટલે આપણને આ જવાબ મળી ગયો. ફરીથી એકવાર કહું છું, સૌથી પહેલાં પહેલી વસ્તુ ત્રણ ખૂણા બનાવવાના, કયો કયો? એનઓએમ, એનસીએન અને એનઆઈએમ. પછી એના પરથી આઈ શોધવા માટે અંતઃ સમૂહ કોણનો સરવાળો અને પહેલાં બહિષ્કોણનો સરવાળો, બે આઈ અને આર મળી ગયો. સ્ટેનલા નિયમમાં આઈ અને આર મૂકી દેવાને, એમએન વડે ભાગીને ડાયરેક્ટ જવાબ મળી જશે બરાબર છે. આ એક કરવાની છે તમારે. હવે બીજું જે છે એ આપણી બીજી એક થિયરી છે બરાબર છે, એ આપણી છે બીજું ડેરિવેશન છે પેલું વન અપોન યુ વાળું, પણ એ આપણે કાલે જોઈશું. આજે તમારે આ એક થિયરી કમ્પ્લીટ કરવાની છે બરાબર છે, એટલે બીજી એ થિયરી આપણે પછી જોઈએ બીજા વિડીયોમાં, પણ આજે આ એક થિયરી તમારે કમ્પ્લીટ કરી દેવાની છે. હું એક જ થિયરી, કાલે ચેપ્ટર પૂરું થઈ જશે, કાલે એક વન અપોન યુ વાળું જ છે બસ, પછી તો પ્રિઝમ વાળું આપણને છે નહીં, એટલે કાલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર છે. તો આજે આટલું કમ્પ્લીટ તમારે કરવાનું છે. ઓકે, થેન્ક યુ.